દાંતા તાલુકાના અસરગ્રસ્તો લોકોએ સરકારની રજૂઆત કરી થાકી જતા આખરે ધરોઈ કોલોની પર ધરણા યોજવા મજબૂર બન્યા છે અને સરકારની માંગણી નહીં સ્વીકારે તો ભૂખ હડતાલની ચીમકી આપી છે. દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાસે રહેતા લોકો વર્ષોથી સરકાર સામે જમીનના હકની માંગણી કરી રહ્યા છે. આ પરિવારની જમીન ડૂબમાં જવાથી સતત સરકાર પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા આવ્યા છે, પણ વર્ષોથી આ લોકોને કોઈ જ પરિણામ ન મળતા આખરે ધરણા યોજવા મજબૂર બન્યા છે. ડૂબ કટોડી ગામના અનેક પરિવાર સાથે અનેક લોકોએ સરકાર સામે આંદોલનનું રણશિંગું ફૂક્યું છે. જમીન આપો કરતા હતા 45 વર્ષથી અમે, અમારો છોકરો બૈરો ભૂખે તરસે, કોઈ જમીન વગર ખેતી વાળા ખેડૂત છીએ, અમે શું કરીએ? ખેતી ધંધો છોકરો અત્યારે અમારા ભણ્યા ગણ્યા વગરનો રખડતો થઈ ગયો આટલા 45 વર્ષથી, અને આજે અમે રજડીએ છીએ. આ ગામની પેલું ગામ જે તેની મજૂરી કરીને જીવી ખાઈએ છીએ, દાંતેડાના હાથા પર મજૂરી કરીએ છીએ, છોકરોનું ગુજરણ પણ પૂરું કરીએ છીએ, પણ સરકાર અમને જમીન આપતી નહીં. આજે અમે ભૂખ હડતાલ ઉપર, આજે ધરોઈની ઓફિસ પર અમે આજે ભૂખ હડતાલ ઉપર આજે બેઠા છીએ. જમીન અમને સરકાર આલે નકા આજે ભૂખ હડતાલ ઉપર છીએ, અમે ઉઠવા આના નથી. અને આજે અમને સરકાર આ 45 વર્ષથી જાળો પાખડ જોઈને તો ફેવરે છે અને આલ્યા છે કરે જાય છે, પણ કોઈ આપતી નથી. અમારે શું કરવું? અમે ભૂખીને તરસે તરફડીએ. આપણે દોતા તાલુકામાં નિટોડી ગામ કરીને ડૂબમાં આવેલ છે. આજ સુધી 45 વર્ષ સુધી સરકારી કર્મચારી કોઈ અમને ઉકેલ આપ્યો નથી. અમે પણ તે આજ બદલ અમે ધરોઈ જલાકારમાં ભૂખ હડતાલ પર અમારી જમીન બદલ લેવા માટે આવેલ છે. ધરોઈ કોલોની ખાતે ડેરા તંબુ તાણીને મોટી સંખ્યામાં અસરગ્રસ્તો બેઠા છે. ધરણા પર જો તંત્ર હજુ પણ નહીં જાગે તો સરકારને જગાડવા ઉપવાસનું આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. અને વધુમાં મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં ઠાકોર સેનાની મદદથી તેમની જમીનનો કબજો લેવા મજબૂર થવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સરકાર પાસે ફરી અસરગ્રસ્ત ન્યાયની માંગણી કરી રહ્યા છે. વર્ષો જૂના પ્રશ્નો છે જમીન ડૂબમાં, જે તંત્રને આપેલા વચનો પાડવામાં આવ્યા નથી. જો હવે સરકાર નહીં જાગે તો આ તમામ લોકો એક મોટા આંદોલનને જન્મ આપે તેવી પરિસ્થિતિ છે. 1971માં આપેલા વાયદો સરકારે પાડ્યો નથી. 71 એકર જેટલી જમીન ડૂબમાં છે. એ જમીન પેટે જમીનની માંગણી છે તેને 45 વર્ષ કરતાં વધુ સમય વહી ગયો છે, પણ જમીનના બદલામાં જમીન ન મળતા આખરે ધરોઈ કોલોની પર 500 કરતાં વધુ લોકોએ ધરણા યોજી સરકાર સામે માંગણીના ફરી શ્રી ગણેશ કર્યા છે. ઉપર અમે બેઠેલા છીએ ભૂખ્યા ઉપવાસ, અને સરકાર અમને અમારી જમીન આપો. અમે આજ દન હોજી આજે આપે કાલે આપે કરી ફેવરી ફેવરી દાડા કાઢ્યા. આજે આજ પછી 45 વર્ષ થયો તો સતત આ જમીનનો નિકાલ આવતો નહીં. અમારી જમીનનો નિકાલ લાવવાનો ઝટપટ આલે સરકાર. કોરોના કરીને પણ ફેવરે છે તો સત્તોથી હજી સુધી કોઈ નિકાલ આવ્યો ના. તે અમારી જમીનનો ઝટપટ અમને નિકાલ આવે નહીં તો અમે અહીંથી ઉઠવાનો નથી. જે અમે 1971 અમારી જમીન ડૂબવાની દેલ છે, ફરી જમીન આપી નથી, અને દાવો એવો કર્યો હતો કે જમીનના બદલામાં અમે જમીન આપીશું, આજના સુધી મળી નથી. અને હવે નહીં મળે તો અમે ઠાકોર સેના તરફ સાથે રહી અને ઉગ્ર આંદોલન કરવા માટે અમે આજે કહીએ છીએ. જેમ બને અમારો પ્રશ્નનો ઉકેલ વહેલી તકે આવવો જોઈએ. તમારું નામ શું? ઠાકોર નારાજ ગંભીરજી, ગામ ડૂબ ગંટોડી, ધરોઈ ડેમના અસરગ્રસ્ત ખેડૂત છીએ. આજે ખેડૂતનો છોકરો હું છું. મારા દાદાના દાદા તો ગુજરી ગયા છે, પણ આજે અમને કશું નહીં, અમારા 12 બચ્ચા પણ ભૂખે મરે છે. આજે આ ડોહા અમારા આવીને આ ઓફિસે બધા જતા રહ્યા સાહેબો, પણ કોઈ વાતનો કોઈ નિર્ણય લાયા નથી. કોઈ સાહેબોએ આવીને જતા રહ્યા કોઈ નિર્ણય લાયા નથી તો અમારે શું કરવાનું? બાળ બચ્ચાઓને શું ખવડાવવાનું? અમારે પછી પણ ઉપાડવાનું કેમ કરીને રાખવાના? અને મગરીઓમાં સાર લેવા જઈએ, સારવા જઈએ એટલે અમને આ જંગલ ખાતાવાળા ઊભા ના રહેવા દે તો અમારે કેવી રીતે ઢોરો રાખવો? અમે મજૂરી ક્યાં જઈએ? 1971ના પ્રશ્નને વાચા આપવા અને પોતાની 71 વીઘા જમીન મેળવવા એક આંદોલનની શરૂઆત થઈ છે, ત્યારે તંત્ર આ બાબતે કેવી ગંભીર બને અને આ મુદ્દા બાબતે કેવો નિર્ણય લે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે.